मोटे बेन तभी बोला भी मने हाँ बेसो बेबी बेबी हमें हर्षवर्धन ने आटली पीड़ा में पहला क्या रे नहीं जोया एमनी वर्दी छीनवाई तारे दुखी हता अत्यारे एमना मन में कई भयानक चाली रही है अमे अनुभव्यू छे एक खालीपो छे एमना मन में मोटी बेन समय साथे खालीपो पण भराई जशे ना बेबी आ खालीपो हर्षवर्धन ने पाले पाल तोड़ी रह्यो छे बेबी छोकराओना मन में जारे कई घुटातु होय ने त्यारे आपणा वडीलोए सावचेत थई जवू जरूरी छे अमारी साथे तेमणे खुल्ला मनथी वात नथी करी पण तमारी साथे खुल्ला मनथी वात करे छे तो तमे जाओ एमनी साथे वात करो जाणो के सत्य शू छे हर्षवर्धन या हालत तमे नथी जोई शकता बेबी तमने ए समझातुं नथी कि थोड़ा वक्त पहला तो हर्षवर्धन केसर ने लेवा जावा आपणे जीत करी रह्या हता अने अचानक एवुं थई शुं मळ्युं के चुपचाप कहीं पर बोले वगर अंदर चला गया जारती सांभळ्युं छे के हर्षवर्धन विक्रम सिंहना पगमा पड्या त्यारथी अमारुं मन पण बेचैन बनी गयुं छे बेबी विक्रम सिंह हर्षवर्धन नी कोई वात तो फायदो ना उठावे ने ए जोवुं जरूरी छे मोटी बेन ए वात नी चिंता तो मने पण थई रही छे हुं हर्षनी साथे वात करीश અને એના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની કોશિશ કરીશ હા બેબી જય સોમનાથ જય સોમનાથ હર્ષ તું નાનો હતો ને ત્યારે મને થપ્પો આપીને જતો રહેતો પણ આજે નહીં જવા દો ટાઈમ પ્લીઝ બેસ વિક્રમસિંહજી કેમ આવ્યા હતા એ ભીમાસિંહ વિક્રમસિંહ આવ્યા હતા વિક્રમસિંહ જી પાસે આ વિડિયો આવે કેવી રીતે જાણા નંબર થી વિડિયો આવ્યો અને નંબર પણ બંધ આવે નક્કી નક્કી આ વિડિયો વેદિકાએ જ ઉતાર્યો હશે અને એણે જ વિક્રમસિંહ જીને મોકલ્યો હશે બેટા કેસર એટલી પણ નાદાન નથી કે આ વાતને ના સમજે ને એને કોઈ ફરક ન પડે એ તને ખૂબ જ પ્રેમ કરે છે એને આ વાત જાણીને સખત આઘાત લાગ્યો હશે અને તો ડર છે બેબી માસી અને એ ડર મને અંદરથી કોરી ખાય છે શું કરું ને એ જ નથી સમજાતું બેટા એને થોડોક સમય આપવો પડશે અત્યારે મારા સમજાવવાથી પણ કંઈ જ નહીં સમજે તારે થોડી ધીરજ રાખવી પડશે આ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો તો મળી જ જશે મનના તોફાનને શાંત કરવા માટે હિંમત રૂપી નાવડીની જરૂર પડે છે બેટા પણ હિંમત અને આશા બંને ખોઈ બેઠો છું જે જુઠ્ઠાણાના કારણે અમારો સંબંધ બંધાયો હતો એ જુઠ્ઠાણામાં પણ મને કેસરનો પ્રેમ મહેસૂસ થતો હતો પણ મારા જુઠ્ઠાણામાં રહેલો કેસર માટેનો પ્રેમ હું કેસર સુધી કેવી રીતે પહોંચાડું બેબી માસી બેબી માસી મને બધે જ કેસર દેખાય આ ઘરના એક એક ખૂણામાં મને કેસરની પ્રેઝન્સ ફીલ થાય છે બેબી માસી મને એવું થાય છે કે હમણાં મારી સામે આવશે અને કહેશે કે ફોજદાર હું તમને બહુ જ પ્રેમ કરું છું હું તમારા વગર નહીં જીવી શકું જો તમે અત્યારે નહીં જમો ને તો હું જબરદસ્તી તમને કોળીઓ ખવડાવીશ મારા હાથ બેબી માસી કેસરનો ફોજદાર અને ગુનેગાર થઈ ગયો બાપ હે હું કેસરને લેવા નહીં જઈ શકું
કેમ છે નહીં? પહેલા બા તમને ના પાડતા હતા કે એમના પિયરે ન જતા, અને હવે જ્યારે બા હા પાડે છે ત્યારે તમે ના પાડો છો. શું વાત છે હર્ષવર્ધનભાઈ, તમારા અને કેસર વચ્ચે કઈ થયું છે કે શું? શું? કેસર ભાભી ઘરે નથી અને ભાઈ અમને લેવા જવાની પણ ના પાડે છે. અર્જુન તો અહીંયા એકદમ ખરા ટાઈમે આવે ને બેબી માસી. બાકી મને ખબર જ કેવી રીતે પડે કે કેસર ભાભી અને ભાઈ વચ્ચે અબોલા થયા છે. ઓ કેસર ભાભીના ફોજદાર, શું નાની નાની વાતે રિસાઈ જાઓ છો? ચલો તૈયાર થઈ જાઓ, પણ કેસર ભાભીને એમના ઘરે લેવા જવાનું છે. અરે ચલો તૈયાર થઈ જાઓ, હું આવું છું તમારી સાથે. મને નથી ખબર કે તમારા બંને વચ્ચે અબોલા કેમ થયા છે, અને આપણે એમને લેવા જવાનું છે એ મને ખબર છે. ચાલ. અરે શું બધા મંડી પડ્યા છો, કેસરને લઈ આવ, કેસરને લઈ આવ. હું નહીં લાવી શકું કેસરને. ભાઈ કેસર ભાભીને ઘરે લાવવાની ના કેમ પાડે છે? નહીં લાવી શકું એટલે અમને તો કોઈ સિરિયસ મેટર લાગે છે. જે હોય તે હાશ, અમારા દેરાણી હવે આ ઘરમાં નહીં આવે એનો અમને આનંદ છે. પણ કારણ જાણ્યા વગર અમને પણ ચેન નહીં પડે. કેસરનો ફોન પણ બંધ આવે છે, લાગે છે કંઈક મોટી વાત થઈ છે. ભાઈનો ચહેરો પણ ઉતરી ગયેલો હતો. બેબી માસી, કેસર ભાભીનો ફોન બંધ આવે છે, મને કંઈક સિરિયસ મેટર લાગે છે. હું હમણાં જઈને કેસર ભાભીને લઈને આવું છું, કેમ કે જો બંને એકબીજાની સામે આવશે ને તો જ આ મેટર સોલ્વ થશે. પણ બેટા, તું કેસરને લેવા એના પિયરે જઈશ, એને આવવાની ના પાડી દીધી તો? કેસર એના આ ભાઈને ના નહીં પાડે બેબી માસી. હું હમણાં જ નીકળું છું, નહીં તો એ બંને વચ્ચેના સંબંધો વધારે બગડતા જશે. પહેલા પોતાની વિખેરાયેલી જિંદગી સુધારો અર્જુનસિંહ. પછી બીજાની જિંદગી સુધારવાના પ્રયત્ન કરજો. અને વિક્રમસિંહના કારણે અમારે બધાએ જેલમાં જવું પડ્યું હતું, એટલે વિક્રમસિંહના ઘરે કોઈ પગ નહીં મૂકે. મારે વિક્રમસિંહ સાથે કોઈ લેવા દેવા નથી, હું ભાઈની જિંદગીને લેવા જાઉં છું. અમારો નિર્ણય અફર છે, વિક્રમસિંહને ત્યાં કોઈ પગ નહીં મૂકે. કોઈ એટલે કોઈ નહીં. અને તમે છો કોણ અમારા ઘર પરિવારના મામલામાં માથું મારવા વાળા? મહેમાનની જેમ આવો છો તો મહેમાનની જેમ રહો, મારા ઘર પરિવારના મામલામાં દખલગીરી ના કરો. મોટાભાઈ, સગાભાઈની જિંદગીની તકલીફ દૂર કરવી ને અને દખલગીરી નહીં પણ પ્રેમ કહેવાય. ભલે હું અહીંયા રહેતો ના હોઉં, પણ હું મારા ભાઈની જિંદગી માટે કંઈ પણ કરી શકું છું. હું જઈશ અને કેસર ભાભીને અહીંયા લઈને આવીશ, અને મને કોઈ રોકી નહીં શકે. હેલો, દિગ્વિજય બોલીએ છીએ.